સુરતમાં પેપર લીક મુદ્દે આપના વલણને જોતા ભાજપના ઉદના કાર્યાલય અને સી આર પાટીલની ઓફિસે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે ઉદના કાર્યાલય ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આમ આદમી પાર્ટી દ્વારા પેપર લીક મુદ્દે રાજ્યભરની અંદર ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે આજે સવારે પણ જિલ્લા સેવક સદન ખાતે આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા તેમજ સંગઠનના નેતાઓ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો જેને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ભારતીય જનતા પાર્ટી કમલમ ઉદના ખાતે પોલીસ બંદોબસ્ત રાખ્યો હતો સાથે સાથે પ્રદેશ પ્ર અધ્યક્ષ સીઆર પાટીલની ઓફિસની બહાર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ત્યાં વિરોધ કરવા ન પહોંચી જાય તેની સાવચેતીના ભાગરૂપે બંદોબસ્ત ગોઠવાયો હતો સીઆર પાટીલની ઓફિસની બહાર આ પ્રકારે લગભગ બંદોબસ્ત જોવા મળતો નથી તે પણ કોઈ વિરોધ પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કોઈ મુદ્દે કરવામાં આવતું હોય અને કાર્યાલય પર વિરોધ કરવા આવે તેવું ખૂબ ઓછું બન્યું છે કદાચ રજૂઆત કરવા માટે ક્યારેક કોઈ પહોંચ્યા હોય શકે પરંતુ આમ આદમી પાર્ટીનો હાય ઉભો થયો છે જે ઉધના ભાજપ કાર્યાલયથી લઈને સી આર પાટીલની ઓફિસ સુધી પહોંચી ગયેલો સ્પષ્ટ જોવા મળ્યો છે અમદાવાદ ખાતે ભારતીય જનતા પાર્ટીની ઓફિસમાં થયેલા વિરોધ બાદ સી આર પાટીલની ઓફિસ પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ પહોંચી શકે છે તેવી શંકાના આધારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો આમ આદમી પાર્ટીએ હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર ફૂટવાને લઈ ખૂબ જ ઉગ્ર રીતે રાજ્ય સરકાર અને ભારતીય જનતા પાર્ટી સામે વિરોધ નોંધાવવામાં સફળ થઈ રહ્યા છે તેવું લાગી રહ્યું છે અમદાવાદથી લઈ રાજ્યના તમામ શહેરોમાં આમ આદમી પાર્ટીની સક્રિયતા જોવા મળી રહી છે સી આર પાટીલની ઓફિસ સુધી જો બંદોબસ્ત ગોઠવામાં વખત આવજો હોય તો સ્વાભાવિક રીતે આમ આદમી પાર્ટી પોતાની સંગઠનની તાકાત બતાવવામાં સફળ થતી દેખાઈ રહી છે એવું હાલની રાજકીય સ્થિતિ માની શકાય આપ દ્વારા જિલ્લા સેવા સદન ખાતે અને ત્યારબાદ ગાંધી પ્રતિમા ખાતે જે રીતે વિરોધ પ્રદર્શન થયું તે જોતા સુરત શહેરમાં સંગઠનતાત્મક રીતે આમ આદમી પાર્ટી ધીરે ધીરે પોતાની તાકાત બતાવી રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે રાહુલ મકવાણા જીટીવી ન્યૂઝ સુરત